મહાશિવરાત્રિના પાવન પર્વને લઈને દરેક શિવાલય હર હર મહાદેવના નાદથી ગુંજી રહ્યા છે. જ્યારે એક એવું ગામ છે કે જ્યાં ઓમ નમઃ શિવાયના નાદ સાથે અશ્વની હણહણાટીથી આખું ગામ ગુંજી ઉઠ્યું છે. ક્યાં રચાયો છે આ અશ્વમેળો, આવો જોઈએ. અમારા આ વિશેષ અહેવાલમાં મુગલ કાળ અને રાજા મહારાજોના સમયમાં અશ્વ થકી અનેક નિર્ણાયક યુદ્ધો જીતવામાં આવ્યા છે, પરંતુ આજના આધુનિક અને ટેકનોલોજીના આ યુગમાં અશ્વકળા ભૂલાઈ રહી છે, જે અશ્વકળાને જીવંત રાખવા તેમજ અશ્વશક્તિને ઉજાગર કરવા માટે છેલ્લા 10 વર્ષથી બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકાના નાનકડા એવા જસરા ગામે દર વર્ષે શિવરાત્રી દરમિયાન 3 દિવસીય બુટેશ્વર મહાદેવ મંદિરે અશ્વમેળાનું આયોજન કરવામાં આવે છે, જે દર વર્ષની જેમ આ વર્ષે પણ બુટેશ્વર મહાદેવના મેળામાં સમિતિ દ્વારા 3 દિવસીય અશ્વમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ અશ્વમેળામાં ગુજરાત સહિત અન્ય રાજ્યોમાંથી મોટી સંખ્યામાં અશ્વપાલકો પોતાના અશ્વ લઈને આ અશ્વમેળામાં આવે છે અને અહીં યોજાતી અશ્વની વિવિધ હરીફાઈઓમાં ભાગ લઈ અશ્વ જોડે દિલ ધડક કરબત કરાવી લોકોને મનોરંજન પૂરું પાડે છે. મહારાણા પ્રતાપનો ઘોડો ચેતક હોય કે ભગવાન સૂર્યનારાયણનો ઘોડો ઉચ્ચસ્રવા હોય, અનેક યુદ્ધો જીતવામાં રાજા મહારાજાઓએ ઘોડાની સવારી કરી અને ઘોડાના દળ દ્વારા યુદ્ધો જીત્યા છે, પરંતુ દિન પ્રતિદિન આધુનિક યુગના કારણે એ અશ્વને ભૂલાઈ રહ્યા છે. ત્યારે અશ્વકળાને, અશ્વશક્તિને જીવંત રાખવાના પ્રયાસ રૂપે અમારી બુઢેશ્વર મહાદેવ મેળા સમિતિ એ પ્રયાસ કરી રહી છે. આ 10મો મેગા અશ્વ છે. આ વખતે 3 દિવસનો છે, આમ તો 5 દિવસનો કરીએ છીએ, પરંતુ આ વખતે કોરોનાના કારણે થોડો લિમિટેડ થાય એટલે 3 દિવસનો કાર્યક્રમ છે. પોલીસના અશ્વો પણ વિવિધ કર્તવ્યો બતાવે છે. ગુજરાત પોલીસ અશ્વદળ સહિત વિવિધ પબ્લિકના અશ્વો, લગભગ 600-700 અશ્વો અહીંયા ભાગ લઈ, એમાં ખાસ કરીને મારવાડી અશ્વ જે છે એની બ્રિડિંગ કેરેક્ટર્સની હરીફાઈ યોજી અને એ ઓલાદ નસલ જળવાય એવો અમારો પ્રયત્ન છે. અશ્વમાં રહેલી કુશળતા, અશ્વમાં રહેલી કલા લોકો જાણે, જુએ, શીખે, અશ્વપાલનની પ્રવૃત્તિને પ્રોત્સાહન મળે એમાં મહિલાઓ પણ વિશેષ જ્યારે પ્રયાસ કરી રહી છે, ત્યારે બાળ અશ્વવીરો, મહિલાઓ સહિત બધા જ લોકો અશ્વપાલનની પ્રવૃત્તિને વેગ મળે એના માટેનો અમારો સતત પ્રયત્ન છે અને અમે એમને ખૂબ સારી સફળતા મળી રહી છે. અશ્વમેળામાં યોજાતી વિવિધ હરીફાઈઓની વાત કરીએ તો 40 કિલોમીટરની એન્ડ યુ રન્સ રેસ, રેવાડ દોડ, પાટી દોડ, બ્રિન્ડ શો, ટેન્ટ પેકિંગ, જમ્પિંગ અશ્વ નાચ, અશ્વ કુશળતા, મટકી ફોડ સહિતની વિવિધ હરીફાઈઓ યોજાય છે. આ 3 દિવસના અશ્વમેળામાં બનાસકાંઠા પોલીસના અશ્વો પણ ભાગ લે છે અને અશ્વમેળામાં અશ્વોને લઈને આવેલ બનાસકાંઠા જિલ્લાના પોલીસ જવાનોએ પણ ઘોડે સવારી કરી હતી, તેમજ અશ્વો જોડે વિવિધ કરબતો કરી લોકોને મનોરંજન પૂરું પાડે લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. તો સાથે સાથે આ અશ્વમેળામાં મહિલાઓ પણ અશ્વ સ્પર્ધામાં ભાગ લઈ સ્ત્રી સશક્તિકરણનું ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું છે. જે છેલ્લા આ 10મો અશ્વ શું છે જસરા ખાતે, એમાં અમે પાલનપુરથી 7 વર્ષ લઈને અહીંયા આવ્યા છીએ. એમાં દરરોજ અમારા હોર્સ દ્વારા ટેન પેકિંગ એન્ડ જમ્પિંગનો દરરોજ કાર્યક્રમ કરીએ છીએ અને લોકોનું મનોરંજન પૂરું પાડીએ છીએ. देखिए, गुजरात में बुढ़ेश्वर महादेव मेला समिति द्वारा जो ये जसरा के अंदर मेला लगाया जा रहा है, ये 10वां मेला है और हर वर्ष की भांति इस बार भी यहाँ पे बहुत सारे लोगों का क्राउड वगैरह हमें देखने को मिल रहा है. लोगों में उतना ही जोश और जुनून है. मारवाड़ी घोड़े और दूसरे घोड़ों के लिए भी यहाँ पे बहुत सारी प्रतियोगिताएं होती हैं और सबसे बड़ी बात है कि ये जसरा एक गुजरात का एक छोटा सा गांव होते हुए भी यहाँ पर महिलाओं के लिए भी बहुत सारे कार्यक्रम आयोजित किए जाते हैं और घोड़ों के अंदर महिलाओं का यहाँ पे विशेष तौर पर हम लोगों को योगदान मिल रहा है या यहाँ पर देखने के लिए चीज़ें मिल रही हैं, चाहे वो घुड़दौड़ हो, चाहे यहाँ पर घोड़ों का खुद का प्रदर्शन करवाना हो, तो उसमें भी महिलाएं बहुत ज़्यादा आगे बढ़ चढ़ कर भाग ले रही हैं. तो जसरा का ये गांव जो है महिलाओं के लिए भी एक बहुत अच्छा संदेश दे रहा है सब लोगों को कि महिलाएं भी आज इस क्षेत्र के अंदर बहुत अच्छी तरीके से प्रगति कर रही है. और बुढ़ेश्वर महादेव मेला के अंदर जिस तरीके से अश्वपालक ना सिर्फ गुजरात से या जसरा से बल्कि समूचे राजस्थान, गुजरात, महाराष्ट्र, हर जगह से, हर प्रदेश से, हर जगह से यहाँ पर आए हैं. वो बहुत ही बेहतरीन नस्ल के मारवाड़ी घोड़े हैं जिनका प्रदर्शन हम लोगों को कल यहाँ पे देखने को मिलेगा, जहाँ पे ब्रीड शो होगा जिसके अंदर बहुत सारे विभिन्न प्रदेशों, प्रांतों से आए हुए लोगों का हम लोगों को घोड़ों के साथ में एक अच्छा सा योगदान मिलेगा और प्रदर्शन हम लोगों को देखने को मिलेगा. જસરા બુઢેશ્વર મહાદેવ મંદિર દર વર્ષે યોજાતા અશ્વમેળામાં લોકો મેળો અને આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.
परंतु आ वर्षे कोरोना महामारी ने लईने लोको मेळो अने आनंद मेळो मोकूफ राख्यो छे। जारे हाल तो शिवरात्रिना पावन दिवसे શિવ મંદિરમાં આવતા ભક્તો ઓમ નમઃ શિવાયના નાદ અને અશ્વની હણાનાટીથી સમગ્ર ગામ ગુંજી રહ્યું છે।